નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તથા વાલી મિત્રો, દ્વિતીય કસોટી એકમ કસોટી ઓગસ્ટ 2020ના આયોજન અંગે બોર્ડ દ્વારા સૂચના લગભગ દરેક વિદ્યાર્થીઓને મળી ગઈ હશે, શિક્ષક મિત્રોને વાલીઓને પણ મળી ગઈ હશે. થોડી વધારે સમજૂતી ડિટેલમાં, કઈ તારીખે લેવાશે, કેવી તારીખે પાછા આપણે આન્સર બુક જમા કરાવી, બરાબર છે, ત્યાં કયો કોર્સ હશે, બરાબર, એટલે પરિપત્રનો થોડો આપણે અભ્યાસ કરી લઈએ તો લગભગ વાંધો આવે નહીં. એ અંતર્ગત આપણે આજે પરિપત્ર આધારિત આજ વિડીયો હું બનાવી રહ્યો છું, એટલે કે લગભગ દ્વિતીય એકમ કસોટી વિશેની સંપૂર્ણ સમજ તમને પરિપત્ર દ્વારા મળી રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 13/8/2020 રોજ એક દ્વિતીય એકમ કસોટી અંતર્ગત એક પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં કરવામાં આવેલો છે, અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી દરેક ગુજરાત રાજ્યની દરેક સ્કૂલોના જે ઈમેલ આઈડી છે એ જુદા જુદા ડીઈ ઓફિસમાંથી દરેક સ્કૂલના આઈડી ઉપર મોકલવામાં આવેલા છે. જ આયોજન શું કરવાનું છે તો ગઈ વખતની જેમ જ, બરાબર, COVID-19ની પેન્ડેમિક પરિસ્થિતિ આધારે આપણે ચાલુ છે. એક બાળકો હજુ પણ સતત ઓનલાઈન એજ્યુકેશન એટલે કે જુદા જુદા માધ્યમ દ્વારા, ડીડી કિડનર દ્વારા, વંદે ગુજરાત ચેનલ દ્વારા, યુટ્યુબ દ્વારા, કે વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા, કે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા, જુદી જુદી રીતે પોતાની જાતે જ ઘરે બેસીને જ, બરાબર, વર્ક ફ્રોમ હોમ એટલે કે પોતાના ઘરેથી જ અભ્યાસનું વર્ક કરી રહ્યા છે. હવે એ બાળકોના અભ્યાસમાં, બરાબર, મૂલ્યાંકન જરૂરી છે. એટલે કે આ જેમ પ્રથમ કસોટી લેવામાં આવી હતી એકમ કસોટી, એમ દ્વિતીય એકમ કસોટી એના અધ્યાપનના ભાગ સ્વરૂપે જ લેવામાં આવશે એમ બોર્ડ દ્વારા કહેવામાં આવેલું છે, બરાબર છે. કસોટી કઈ તારીખે લેવાશે, બરાબર છે. બોર્ડ છે એ 9-12 માટેનું છે, એને સંલગ્ન છે, એટલે કે ધોરણ 9-12 આ ચારે ચાર ધોરણને બોર્ડ દ્વારા જે સૂચના મળી છે એ મુજબ તારીખ 27/8 તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે, 27/8/2020 અને 28/8/2020, એટલે ધોરણ 9-12ના દરેક વિદ્યાર્થીઓ આ બે તારીખે પોતાની આન્સર બુકની અંદર આ બે કસોટીઓ, એટલે કે તમારે કસોટી દ્વિતીય કસોટી એક જ છે, પણ તમારે જે સબ્જેક્ટ છે એ બે હશે, બરાબર છે. એ બે સબ્જેક્ટનું 25-25 માર્ક્સનું તમારે પેપર આવશે, બરાબર છે. ગઈ તમે પ્રથમ કસોટી આપેલી છે એટલે વિદ્યાર્થીઓને ખબર જ હશે કે 25 કસોટીનું માર્ક્સનું પેપર આવશે, પણ તારીખ ખાસ યાદ રાખવાની તમારે 27 અને 28, એટલે 27મી કહો તો 26મી સાંજે, બરાબર, તમને સોફ્ટ કોપી અને હાર્ડ કોપી સ્વરૂપે પેપર વાલી વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોને પહોંચી જશે. પેપર કેવી રીતે પહોંચાડવામાં આવે છે તો આગળ જેમ પ્રથમ કસોટીમાં જણાવ્યું હતું એમ કે 24મી તારીખે બોર્ડ દ્વારા દરેક ડીઈ ઓફિસની અંદર પ્રોટેક્ટેડ ઇમેલ, બરાબર, એટલે કે પ્રોટેક્ટેડ પાસવર્ડ દ્વારા જ ઇમેલ દ્વારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પહોંચાડેલા છે. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી એમની જે QDCની ટીમો હોય, બરાબર, QDCની અંદર જુદા જુદા SVS સૌ પ્રથમ આવશે, એટલે કે SVSની અંદર 7 કે 8 જે SVS હોય દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એ SVSમાં પેપર પહોંચાડશે. ત્યારબાદ SVSના કન્વીનર QDC કન્વીનરને પહોંચાડશે, અને QDC કન્વીનર ત્યારબાદ દરેક સ્કૂલો જે તેમની અંતર્ગત આવતી હોય 8 કે 7 કે 10 જેવી સ્કૂલો, એ સ્કૂલોના આચાર્યોને પણ એ પહોંચાડશે, બરાબર. 24મી ટૂંકમાં જિલ્લા શિક્ષણ અધિકારીમાં પહોંચશે, 25મી તારીખે જિલ્લા શિક્ષણ અધિકારી SVS QDCમાં પહોંચાડશે, અને 26મી તારીખે સ્કૂલમાં આચાર્યના ઈમેલ પર આવી જશે, એટલે કે સ્કૂલના ઈમેલ પર 26મી તારીખે આવી જશે, બરાબર છે. 27 અને 28મી બાળકો જોડ પહોંચી જશે. બાળકો જોડ કેવી રીતે પહોંચશે તો આગળ જણાવ્યું તું એમ જ, બરાબર, કે 27મી તારીખે દરેક આચાર્યશ્રીએ દરેક વિદ્યાર્થીના ઘરે કાં તો સોફ્ટ કોપી સ્વરૂપે તમે વોટ્સએપ કરો, મેલ કરો, જુદા જુદા માધ્યમ ઘણા છે ઓનલાઈન માધ્યમો, એના દ્વારા પણ તમે મોકલી શકો છો, અને જો વિદ્યાર્થી હાર્ડ કોપી દ્વારા મેળવવા માગતો હોય તો ઝેરોક્સ દ્વારા પણ મેળવી શકે છે, એટલે કે એક ચેનલ દ્વારા, બરાબર, બોર્ડ, DEO, SVS, QDC અને બાદમાં છેલ્લે આચાર્ય અને છેલ્લે વિદ્યાર્થીઓ, આટલા સુધી ચેનલ દ્વારા આપણું આ પ્રશ્નપત્ર પહોંચવું જોઈએ, બરાબર છે. એટલે કે 27 અને 28મી તારીખે સંપૂર્ણ ગોપનીયતા રાખવાની રહેશે પેપરની, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ જે પેપર છે એમણે લખવાનું છે, બરાબર, પોતાના ઘરે વિદ્યાર્થીએ વાલીની દેખરેખ હેઠળ, બરાબર છે, એ પેપર લખવાનું છે. હવે અમુક વિદ્યાર્થીઓ કે વાલીઓને જો પેપર સ્કૂલ દ્વારા કેવી રીતે પ્રાપ્ય થઈ શકતું ના હોય, હોસ્ટેલમાં રહેતા હોય, બહાર રહેતા હોય, તો તમારે એક બીજું ઓપ્શન છે કે 27મી તારીખે કાં તો 26મી સાંજે જ
તમારે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જ તમે સીધા ડાઉનલોડ કરી શકો છો, એટલે તમારે સ્કૂલ ઉપર પણ નિર્ભર રહેવું પડશે નહીં, એટલે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. 27મી-28મી તારીખે પેપર પૂરું થયું. હવે વાલી અને વિદ્યાર્થી દ્વારા આ પેન્ડેમિક પરિસ્થિતિની અંદર સ્વયંશિસ્તપૂર્વક જ્યારે તમને સ્કૂલ તરફથી કહેવામાં આવે તો 10-9 સુધી, સપ્ટેમ્બરની 10મી તારીખ સુધી, તમારે પેપર સ્કૂલમાં એટલે કે આન્સરબુક, એ તમારી આન્સરબુક સ્કૂલમાં જમા કરાવવી ફરજિયાત છે. કારણ કે આગળ પ્રથમ કસોટીમાં જણાવ્યું તેમ કે બાળક વિદ્યાર્થીની જે એન્યુઅલ એક્ઝામની અંદર જે એન્યુઅલ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આ કસોટીના એટલે કે વાર્ષિક પરીક્ષાનું જ્યારે પૂરી થઈ અને આખા વર્ષનું રિઝલ્ટ બનશે ત્યારે આ કસોટીના માર્ક્સ ગણવામાં આવશે. એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ આ દરેક કસોટી તો આપવી જ, બરોબર છે. પછી આચાર્ય 10-9 સુધી જ્યારે બુક્સ આવી જાય તો એ બુક્સ અથવા તો એ આન્સર બુક્સને એમણે 3 દિવસ સુધી ગમે તે એક ચોક્કસ બોક્સ કે ચોક્કસ રૂમમાં મૂકી રાખવાની છે. ત્યારબાદ એ તપાસવા માટે દરેક શિક્ષક મિત્રોને મૂલ્યાંકન માટે 3 દિવસ બાદ, બરાબર, 3 દિવસ બાદ જ એ શિક્ષકોને મૂલ્યાંકન માટે આપવાની છે, બરાબર. અને જ્યારે ઉપરથી જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે એ તમારા ગુણાંકન એટલે કે ઉત્તરવાહિના જે માર્ક છે એ તમારે અપલોડ કરવાના છે, બરાબર છે. આ રીતે આખી પરિપત્રની સૂચના આપવામાં આવેલી છે. હવે બાળકો માટે ખાસ અભ્યાસક્રમમાં શું છે તો અભ્યાસક્રમની અંદર ફરી હું ચર્ચા કરી લઉં. તમારે 9ની અંદર જે 2 વિષય છે એ આ વખત ગણિત અને સામાજિક વિજ્ઞાન છે. ગણિતના કયા હશે તો ગણિતની અંદર જૂન અને જુલાઈના ચેપ્ટર, બરાબર, આપણે વિડીયો મૂકેલા જ છે, ચેપ્ટર 1, ચેપ્ટર 5, ચેપ્ટર 2 અને ચેપ્ટર 15. સંખ્યા પદ્ધતિ છે, યુક્લિડની ભૂમિતિનો પરિચય છે, બહુપદીઓ છે અને સંભાવના છે. એ દરેક ચેપ્ટરના તમારે સ્વાધ્યાયના દાખલા રિવિઝન કરી જવા, વિડીયો જોઈ જવા, બરાબર છે. એટલે કે આ 25 માર્કની કસોટી આટલા 4 ચેપ્ટરમાંથી આવશે. એ જ રીતે સામાજિક વિજ્ઞાનની પણ વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં તમારે કુલ 5 ચેપ્ટર હશે. 1લું ચેપ્ટર, 2જું ચેપ્ટર, 8મું, 9મું અને 13મું, બરાબર છે. આ તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારત રાજ્ય બંધારણ ઘડતર અને લક્ષણો, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભારતનું સ્થાન પુસ્તરી પૃષ્ઠ 2, બરાબર છે. એટલે કે 9મા ધોરણ માટે આ ગણિત અને સામાજિક વિજ્ઞાન એ 2 વિષય હશે. ધોરણ 10 માટે વાત કરીએ તો ધોરણ 10માં આ વખતે ગણિત, વિજ્ઞાન અને ગુજરાતી છે. ધોરણ 10 માટેની વાત કરું તો, બરાબર છે. તો વિજ્ઞાનની વાત કરું તો જૂન જુલાઈની અંદર તમને સ્ક્રીન પર દેખાય છે ચેપ્ટર 15, ચેપ્ટર 1, 6 અને 10, બરાબર. રસાયણ વિજ્ઞાનનું છે, એક ભૌતિક વિજ્ઞાનનું છે, એક જીવ વિજ્ઞાનનું છે અને એક પર્યાવરણ વિજ્ઞાનનું છે. એટલે આપણું પર્યાવરણ, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ, જૈવિક ક્રિયાઓ, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, બરાબર છે. આટલા ચેપ્ટર છે. હવે ગુજરાતીમાં તમારે 2 વિભાગ હશે. એક તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એને ફર્સ્ટ લેંગ્વેજ આવશે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ એનો સેકન્ડ લેંગ્વેજ આવશે. એ પોતાની રીતે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એ જૂન અને જુલાઈના 1 થી 7 ચેપ્ટરો તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એ 7 ચેપ્ટર તમારે કરી જવા. વૈષ્ણવ વજન છે, રેશનો ઘોડો છે, સિલવન સાધુને ભૂલી ગયા પછી, દીકરી, વાયરલ ઇન્ફેક્શન અને હું એવો ગુજરાતી, આ 7 ચેપ્ટર તમારે આ ગુજરાતી મીડિયમ વાળા તૈયાર કરવાના છે. અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે પણ 1 થી 7 જ ચેપ્ટર છે એમને, એમના ચેપ્ટર અલગ છે, બરાબર છે. મુરલી છે, શરણાઈના સૂર છે, પ્રયાણ છે, જીવન અંજલિ થાજો, શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, સામગ્રી તો સમાજની છે, બરાબર, જીવમાં જીવ આવ્યો, બરાબર. એ સિવાય તમારે લેખનની અંદર નિબંધ લેખન અર્થ વિસ્તાર તૈયાર કરજો અને વ્યાકરણ 1 અને વ્યાકરણ 2, બરાબર છે. આ તમારે 9 અને 10નો અભ્યાસક્રમ થયો. ત્યારબાદ 11 અને 12નું તમારે જોવો હોય તો 11 અને 12નું પણ અહીં દર્શાવેલું છે સામાન્ય પ્રવાહ માટે, બરાબર છે. ઇંગ્લિશ 006, ઇંગ્લિશ 013 સ્ક્રીન ઉપર દેખાય છે. એ પ્રકારના ચેપ્ટર અથવા તો યુનિટ આવશે તમારે. નામાના મૂળ તત્વો, બરાબર, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, તમે જે વિષય રાખ્યો હોય એ વિષય તમારે તૈયાર કરવો. એ જ રીતે ધોરણ 12માં પણ એ જ વિષયો છે તમારે, બરાબર. તમારા ચેપ્ટર પણ જોઈ જવા અને ચેપ્ટર તમારે તૈયાર કરવા, પોતાના સબ્જેક્ટ જે રાખ્યો હોય એ આધારિત. અને વિજ્ઞાન પ્રભાવમાં આ વખતે ગણિત છે, જીવ વિજ્ઞાન છે અને અંગ્રેજી FL અને અંગ્રેજી SL, બરાબર છે. એના પણ અહીં દર્શાવેલા છે. એ જે તમારે કસોટી હોય એ વિષયના અને એ ચેપ્ટર તમારે તૈયાર કરવા. ધોરણ 12ના પણ સ્ક્રીન ઉપર જો તમને દેખાય છે, બરાબર, એ ચેપ્ટર તમારે જોઈ લેવા અને એની પણ તૈયારી તમારે કરવી. એટલે બાળકો આ તમારો અભ્યાસક્રમ થયો. એટલે કે ટૂંકમાં તમારે આખી સમજૂતી જે દ્વિતીય કસોટીની છે એ તમને એમ પૂરી પાડેલી છે, બરાબર, પરિપત્ર સાથેની જ. એટલે કે આટલી તમારે ખાસ તારીખો યાદ રાખવી, 27મી તારીખ, 28મી તારીખ અને 10મી તારીખ ખાસ એકમ કસોટી આપજો વિદ્યાર્થીઓ. કારણ કે આના માર્ક્સ તમારે, બરાબર છે, જ્યારે
બોર્ડની વેબસાઇટ ઉપર અથવા તો એસએસસીની વેબસાઇટ ઉપર સબમિટ કરવાના આવશે, એટલે કે ફરજિયાત તમારા લાસ્ટ જે રિપોર્ટ કાર્ડ બનશે એની અંદર માર્ક્સ ગણાશે જ, એટલે દરેક વિદ્યાર્થી આ એકમ કસોટી ફરજિયાત આપે. આભાર.